जय श्री विद्यार्थी मित्रों, आज आपणे हिंदी में धोरण 9 में कबीर के दोहे ये भणवा जई रह्या छीए। आपणे भाग 1 અને ભાગ 2, ભાગ 1 માં 5 પંક્તિ એ આપણે જોશું ને ભાગ 2 ની અંદર બીજી 5 પંક્તિઓ એ આપણે જોશું। આની અંદર કબીરજી જે કૃષ્ણ ભગવાનના ભક્ત હતા એણે પોતાના જીવનની અંદર ઘણો બધો पदों लख्या दरेक पद में भगवान की बात भगवान वखाण पोता अनुभव ये कबीर जी आज दुहा लख्या पहलो दुहो है एम परमात्मा घटघट में व्याप्त दरेक जगह हृदय दरेक वस्तु में बराबर फिर भी उसको देखनी पड़ती। दूसरे दोहे मुझ में जो कुछ है वो ईश्वर का है और ईश्वर तो सपने से अपना कुछ नहीं, ईश्वर आप रहो नहीं आप जो। तीजा तो वाली अंदर बात करी थी जन्म सार्थक करने तो सागर पुरुष के सन्नि निकलने का बात के आप जन्म जो है ये सार्थक अगर सार्थक स्तर भरू नहीं बात करनी बात समझी एक जीवन एक सार्थक वस्तु। चौथा द्वार अंदर अप्रमाणिक रूप से संपत्ति इकट्ठे करके उससे दान करने की शर्त अपनी नहीं होती। खोटा पैसा वो प्राप्त करी ने वो दान करो कि फलाना भाई पैसा है पाछे पछी काई मिलकत होय काउ नानो होय तो आपने इने एनो फायदा થતો નથી। તમારે પાસે છે છે ઈ તો આપો છો બરાબર, પણ ઈ સારી વસ્તુ છે તો આપણે ઈ ભણવાની છે। અને પાંચમા દોહા છેલ્લા દોહા જે છે જે આ પાંચમો જે ભાગમાં છે અંદર દુર્જનો કે સજ્જનો કી વિશેષતા દુર્જન કોને કે સજ્જન કોને કે એની વાત આમાં પાંચમા દોહા અંદર આપણે એ સમજવાની છે। તો ગાર કરશું ને પછી આપણે સમજશું। કસ્તુરી કુંડલે બસે મૃગ ઢૂંઢે મન માહી એસે ઘટ ઘટ રામ હૈ દુનિયા દેખે નાહી। मेरा मुझ में कुछ नहीं जो कुछ हो सो तेरा तेरा तुझको सौंपते क्या लागेगा मेरा। संत मिले सुख उपजे दुष्ट मिले सुख दुख होए सेवा कीजिए संत की तो जन्म उतार तो होए तस होए। ईरन की चोरी करे करे सोई का दान ऊंचे चढ़कर देखते दूर विमान। सोना सज्जन साधु जन टूटे मुल जुरी साला दुर्जन कुंभ कुमार के एक के धक्का दरा। तो आज तो हम शो बात करी छे और पहले तो कस्तूरी कुंडली बसे मृग ढूंढे बन माही। एक लोको एक कहे छे के कस्तूरी नाम मृग छे એના ભીની દર કસ્તુરી ઉગે છે કે જે આખા વાર્તામાં સંબંધિત થયેલા છે। આ રમ છે એને ખબર છે કે બધા નાભીની દર કસ્તુરી છે તે સુગંધ પાછા પાછું દોડે છે જ્યાં સુગંધ આવે કસ્તુરી કોઈ જો શાંત બેઠો ન હોય એ છે તો દોડતું બરાબર। આ કસ્તુરી મૃગ એટલે કોણ તો કે આપણે। કસ્તુરી એ કોણ તો કે ભગવાન આપણા હૃદયની અંદર ભગવાન છે ઘટ ઘટ રામ બરાબર એ છે ઘટ ઘટ રામ આપણા મનની અંદર હૃદયમાં ભગવાન છે પરંતુ ઘટ ઘટ રામ દરેક જગ્યાએ રામને જોવા મૂકી છે અહીંયા ભગવાન મળે અહીંથી ભગવાન મળે મૂર્તિ પૂજા વિસ્તાર થયો છે તો મૂર્તિને ભગવાન છે એવું માન્યતા છે મોટી માન્યતા જે મૂર્તિ પૂજો કહો જે વિરોધ છે એ માનવાને એક જ ઉદાહરણ તમે આપણા હૃદયની અંદર આપણા આત્માની અંદર ઈશ્વર છે। કસ્તુરી મૃગ માહી હરણમાં જે કસ્તુરી મૃગ નામા નાભીમાં સુગંધિત પદાર્થ હોય તે ઘટ ઘટ બધી જગ્યાએ દોડે છે સુગંધ લેવા માટે એને ખબર નથી કે પોતાની નાભીમાં આ કસ્તુરી છે। આપણે પણ પોતાના આત્મા પરમાત્મા રૂપી નાભી જે છે આત્મા હૃદય બરાબર આ હૃદય રૂપી નાભી છે એમાં ઈશ્વર વસેલા છે તો આપણે ખબર નથી
હવે દરેક જગ્યાએ ભગવાન રામને પૂજીએ છીએ, ભગવાનને પૂજીએ છીએ, બરોબર. દેખી દુનિયા નહીં, દુનિયાને જોઈ શકતી નથી. મેરા કુછ મેં કુછ નહીં, જો કુછ હોઈ શકતી હૈ. આપણે આપણો જન્મ છે થાય તો આપણા જન્મમાં આપણું શરીર સાથે કોઈ પણ વસ્ત્ર હોતું નથી, પણ એમને જન્મીએ છીએ વસ્ત્રી શોધની અંદર. વિચાર કરો, પણ જન્મમાં એક કોઈ કપડાં વસ્ત્ર વગરના જન્મ થાય છે, અને જ્યાં મૃત્યુ થાય ત્યારે પણ આપણા શરીરમાં કપડું હોતું નથી. જન્મ છીએ ત્યારે મમ્મી પપ્પા છે, ડૉક્ટર છે, એ આપણે સફેદ કપડાં વીંટીને બાંધી દે છે કે ભાઈ આ વ્યક્તિ હરવાળ ભલે નહીં, તેને શરીરને કસર ન થાય, બાંધે કપડાં. અને જ્યાં મૃત્યુ થાય ત્યારે પણ સફેદ કપડામાં આપણને બાંધીને સ્મશાને લઈ જાય છે. પછી મુસ્લિમ હોય તો એને વ્રત અપનાવે છે, એ પણ પૂરે કપડું આ પાથરે છે. અને આપણો હિન્દુ જે છે એને પણ સફેદ વસ્ત્ર સ્ત્રી હોય તો એ પ્રકારનું એને કાર્ય કરવામાં આવે છે. તો અહીંયા હું કહે છે મેરા મુજ મેં કુછ નહીં, આ બધું જે છે એ મારું કાંઈ નથી. આપણે ખાલી જવાના છે, ખાલી જવાના છે. એલેક્ઝાન્ડર સિકંદર, સોરી, આ સિકંદર છે વિશ્વને જીતવા માટે એ નીકળ્યો, આખા વિશ્વને હું મારું હસ્તક કરું. જ્યારે એ મૃત્યુની અણી આવ્યો તો સિકંદર ત્યારે એ શું કીધું કે મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે મારા હાથ એ બહાર રાખજો. શું કામ? કે કોઈ દિવસ વ્યક્તિ પોતાની સાથે પછી કોઈ માણ વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, મૃત્યુના સમય પછી એને સાથે કાંઈ લઈ જતો નથી. શ્રી ફાળી કે ભાઈ ફળાવે પૂછે એને કીધી જોઈ જાય હા એને ઉપર લઈ આવી અને હાથમાં કેવું હોય, હાથમાં મુઠ્ઠીમાં બાંધેલું હોય તો એ કાંઈ એ રહી જાય, એ પણ સ્મશાનમાં લઈ ગયા તમે એને કાંઈ નાખી જાય. આ લઈ જે આપણો નથી ઈશ્વરનું છે. જો કુછ હોય તો તેરા, આ બધું તારું છે, તે મને આપ્યું છે, તેરા તુજકો સોંપ, તે આ બધું સોંપી દઉં છું. ક્યાં લાગતા મેરા, આમાંથી મારું કાંઈ છે જ નહીં, હું ખાલી આથી આવો છું, ખાલી આથી જવાનું છું. અહીંયા આપણને એ વસ્તુ સમજાવે છે. તું જોશું કાંઈ ના હોય, સંત મિલે સુખ ઉપજી, દુષ્ટ મિલે દુઃખ હોય, સેવા કે સંકી, જો જન્મ પોતાનો સંત મિલે સુખ ઉપજે. સારા માણસો હોય, દયા માણસો હોય, સંત માણસો હોય, એ આપણે લઈએ તો આપણે ગમે છે કે વાહ કેટલો નાની છે વિવેકાનંદ ભલા માણસ. હવે ઘણા બધા છે મીરાબાઈ કે જેની પાસે લોકો જતા હતા સંત પાસે, એટલે કે સજ્જન માણસ. દુષ્ટ મિલે, સોરી, દુષ્ટ મિલે દુઃખ હોય, પરંતુ ખરાબ માણસ રાવણ જો કે મળી ગયો હોય કે ભાઈ તાકાત દેખાડે, કોઈ ગરીબ હેરાન કરે, રૂટી જાય, તો ત્યાં લોકો જતા નથી, આપણે દુઃખ લાગે છે, બરોબર. સેવા કે સંત કે એટલા માટે સંતની સેવા કરવી, સંત એટલે સાધુ નહીં, પણ સંત એટલે સજ્જન પણ થાય. જો જેનો ઉતાર હોય અને આજે આ લોકોની સેવા કરો, સંતની સારા માણસોની સેવા કરો, તો આપણો જન્મ છે પોતાનો દશકામ. ભાઈ ઈશ્વરે આપણને અહીંયા દશકામ છે કે સારું કાર્ય કરવા માટે, સજ્જનની સેવા કરવા માટે, બરાબર. તો ધોર નવમાં આપણે એક પાઠ આવે છે ગાંધીજી કે સફેદ વસ્ત્ર કે ભગવા વસ્ત્ર છે એ કાઢવાની વાત કરી ગાંધીજીએ કાકા સાહેબ કલેક્ટરને, કે ભગવા વસ્ત્ર શું અપરાધ છે? ભગવા વસ્ત્ર અપરાધ નથી, પરંતુ આપણા જે લોકો છે એ જ્યારે સફેદ વસ્ત્ર અથવા કેસરી કપડાં પહેર્યા હોય તો એની સેવા કરવા લાગે છે, એ સેવા સ્વીકારતા નથી. ગાંધી શું કીધું, જો એવું થશે તો આપણો જે હેતુ છે તો લોકોની સેવા કરવાનો એ બંધ થઈ જશે. એટલા માટે તમે ભગવા વસ્ત્ર કાઢી દો, આ સાહેબ કો વસ્ત્ર કો કાઢો, આ ભગવા વસ્ત્ર શું અપરાધ છે? જ્યારે કીધું તે અપરાધ કાંઈ નથી, પરંતુ એ લોકો સેવા કરવા પડશે આપણે. તો અહીંયા આપણે એવું કંઈક કીધું છે કે ભાઈ સજ્જનની સેવા કરવી આપણો જન્મ છે કૃતાર્થ. એરણ કે ચોરી કરે કરે સ્વીકારતા, એરણ લોખંડનો હથિયાર, આ કોઈ વ્યક્તિ છે એ દુકાન લઈ જાય લુહાર પાસેથી, કે ભાઈ સોયાડ્યો મને મળે છે, થોડો લોખંડનો હથિયાર લઈ છે ભાઈ લઈ જાય કરે. એરણ કે ચોરી કરે કરે સ્વીકારતા,
ऊंचे चढ़कर देखते भौतिक दूर विमान होके रुचे तो क्या भाई खूब धड़ कमाई फूटी रीते अप्रमाणित रीते कारण आओ भेग कर नाको करोड़ो अजबो खरवण मालिक थी जाए ने पछी ई कोई मंदिर बनावा पैसा आपे कोई लग्न दान एमा ध्यान आपे एवं पैसा आपे तो नाम नीति बनावे फलाना फलाना भाई हज अब लाखों करोड़ दान कर विद्यार्थी मित्रों ई दान ई पैसो ई खोटो छे ई हिरन चोरी करी है खराब मणसो પછી દાન કરે તો સોય દાન કર્યા બરોબર છે બરોબર ઉચ્ચે ચક્કર દેખતે પછી ઉચ્ચે ચડીને જોવે છે કોતક દુર્વિમાન આ વિમાન કેટલો તો છે વિમાન કેટલો વિમાન કે સ્વર્ગમાં છે જે આવે છે વિમાન ઠાલાભાઈ ઠાલાભાઈને આપણે લઈ આવીએ એ વિમાન સ્વર્ગનો જે વિમાન છે હવે ભાઈ આપણે સારું મોત મળશે સારી રીતે આપણે આ આપણા કાર્ય થશે એ વસ્તુ ખોટી છે કોને સંત વિમાન આવે કે જે સારા સાચા રાયા માણસ સંત છે એમ સજ્જન છે એમ એ ખોટી ચોરી કરી લેતી એ કુકરું દાન દાન આપે છે પરંતુ પોતાની પાસે નથી તો એ ગમે કરીને સારું દાન એને સાચું દાન આપે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ એના ઘરે જમા બેઠો હોય બપોરે 12 વાગે ને બરોબર 12 વાગે ટકોરે સાધુ સંત આવ્યા હોય ને આપણી થાળી એને આપી દઈએ એ સજ્જન એને સરખું વિમાન આવે પરંતુ આપણા ઘર પાસે કોઈ સાસન આવ્યો હોય ને આપણે જમતા હોય એને પાટોમાં ઘા આખો કાઢીએ અને જવા દે ને પછી આપણે દાન કરીએ દાન ખોટું છે એ હિરણ કે ચોરી કરે સોય કા દાન એ વસ્તુ છે તો અહીંયા આ વસ્તુ કરી છે પાંચમું છે એક પંક્તિ સોના સત્ય સાધુ જન કુટી જોઈ સો બાર કે છે દુર્જર કુમાર એક એક ધક્કા ધરા સોના સજ સાધુ જન તૂટી જોસાવા સોનો તો તૂટી ગયો તો સારી શકો સજ્જન પણ તો ગર્ભમે તો અપમાન કરો તો તમારી પાસે આવે સાધુ પણ તમારો અપમાન સહન કે તમારી પાસે આવે જગ રોકો તૂટી એટલે ગમે તેમ અપમાન કરો એટલે થોડી ના પછતાય કે તમારી પાસે એ આવે છે પરંતુ દુર્જન કુમાર કે દુર્જન માણસો છે ખરાબ માણસો છે એ કુંભારી જે માટી કરે જેવા છે કામ કુંભારી જે માટી કરાવે છે માટી પર તૂટી ગઈ પણ દરાર પડી ગઈ પછી સંધાતી નથી એમાં થોડો ભાગ તો રહે છે એમ દુર્જન પણ એ આવા પ્રકારના હોય છે એક ધક્કે દરાર આ દુર્જન એક ઠોકર મારો એટલે તૂટી જાય તૂટલો જે પાત્ર છે માટીનું એટલે સાચું પણ ધક્કો મારો એટલે કટકા થઈ જાય પણ સત સોનું સજ્જન સત આ બધા ગમે ધક્કા મારો પાછા જોડાઈ જાય છે અને પાછા તો ઉપયોગી પણ થાય છે સોનો આપણે ગરમ પીધી સજ્જન સત આપણે ઉપયોગી થાય બરોબર છે એ અપમાન સહન કરીને પણ સંત તુકારામ જ્ઞાનેશ્વર બધા સંતો જે છે પોતાના જીવનમાં ખરાબ લોકો થયા છે ને છતાં પણ લોકો કઈ ઉપયોગી થયા છે ઈસુ ખ્રિસ્ત પછી ડિસેમ્બર આપણે ગઈ ખૂબ એને પહેરા પ્રશ્ન કર્યા કાટા તાશ કર્યા હાથમાં ખીલા છે ને છતાં પણ બીજા જન્મની અંદર કંઈક બીજા અવતારમાં એ ભાઈ લોકો ઉપયોગી થયા હોય કાંઈ ભાઈ ચાલો માફ માફ કરો એ સજ્જન છે સત છે જ્ઞાની પુરુષ છે એટલા માટે પરંતુ દુર્જન માણસ છે બરાબર એ ગંભીર તૂટી જાય તો ભેગો થતો નથી તૂટી જાય છે બરાબર તો અહીંયા આપણે આ ભાગ એકની અંદર આપણે કુલ પાંચ એ
पद तो जुया पांच पदों यादा पीढ़ में हम जोशू।